એ ઘડો છે માટીનો માળ એના દ્વારા વગાડવામાં આવે બરાબર પછી અહીં મંજીરા બતાવવામાં આવેલા છે બરાબર અથડાવવામાં આવે તો આ એ રીતે અહીં દર્શાવાય છે હવે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર તેર પોઈન્ટ પાંચ છથી આઠ પ્યાલા કે ડબલા લો તેમને એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્તર સુધી અહીંયા પાણી ભરવાનું છે જો થોડું 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 કરીને અલગ અલગ સ્તર સુધીનું આપણે પાણી ભરવાનું છે હવે એક પેન્સિલ લો અને નર્મા પ્યાલા પર પ્રહાર કરો એટલે એમ થોકવાનું છે એમ ધીમે ધીમે એક બે દરેક દરેકેમાં બરાબર હવે બધામાં પાણી આપણે અલગ અલગ લીધેલું છે એટલે ધ્વનિ તો બધામાં સંભળાશે પણ ધ્વનિની તીવ્રતા કેવી થશે ઓછી વટ્ટી આપણને જોવા મળશે બરાબર ને આમાં જે તર ઔટ થાય છે તેને શું કહેવામાં આવે જલ તરંગ કહેવામાં આવે છે બરાબર જ્યારે આપણે સિતાર જેવા વઢિયાનો તાર ખેંચીએ છીએ ત્યારે આપણે સાંભળવા માટે ધ્વનિનો તારનો જ નથી પરંતુ એ સમગ્ર વાદ્યનો છે કારણ કે એ તાર આપણે ખેંચીએ એટલે આખું સમગ્ર વાદ્ય કમ્પ્લીટ થાય અને એને કારણે આપને અવાજ સંભળાય છે પછી એ જ પ્રમાણે તબલામાં પણ સપાટી પર પ્રહાર કરીએ તો આપણે ખાલી સપાટીનો જ નહીં પણ આખા વાડ્યનો કેમ કે એના સપાટી પર આપણે થોકીએ ત્યારે આખો વાડ્ય એ કમ્પ્લીટ થાય છે એને કારણે આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ